તમે અમને કઈ નહીં આપી શકો, જગતના ચોક સુધી અમે તમારા વડવાઓને જીવતા રાખ્યા છે. દેવાયત બોદલ ને વલ્લભભાઈ કથરિયાને પૂછજો. મેં કીધું તું કે ડોક્ટર વલ્લભભાઈ કથરિયા તારામાં અને આ જુનાગઢ વાળી બાઈ સંસદ સભ્ય હતી એનામાં જો ત્રેવડ હોય તો એક કામ કરી બતાવજો કે દેવાયત બોદલ ને સજુભાઈ નું પૂતલું તમે જુનાગઢ ના ચોક માં મુકાવજો. આ શું અમારે અમારે તમારા પાસે કઈ લેવું તું વલ્લભ કથરિયા? અમે કાયમી કેતા આવ્યા છીએ, અમે તમને સાધુ નહીં આપી શકે, બાવા નહીં આપી શકે, પણ તમે એક નિયમ કરજો કે તમારા દીકરાઓને અમારી પાસેથી તમારા બાપ દાદાના ઇતિહાસની કથા સંભળાવજો તો તમને ખબર પડશે. અરે તમે કૂતરો ખરીદવા જાઓ છો તો એમ કહેશે આનો બાપ કોણ, આની માં કોણ? તમે ગીર ગાય ખરીદવા જાઓ છો તો એમ કહો છો કે આનો બાપ કોણ? તમે બન્ની કે ખોરટની ભે ખરીદવા જાઓ છો તો એમ કહો છો કે આનો બાપ કોણ? તમારો કોઈ બાપ નહીં, તમારી કોઈ માં નહીં, એના ઇતિહાસ અમે કહેવા વાળા છીએ. કોઈક દી સાંભળજો, દારૂ પીતા હોય તો ભલે પીતા હોય, અમે 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 તમને તમારું પણ શીખવાડાવ્યા છે. ઈ કરાસી 28 મામા ચિમનભાઈ પટેલ ની વાત કરતો તો ભૂલી ગયો, સિદ્ધાર્થ ની વાત તો ઓલી વચ્ચે વહી ગઈ. હવે ન્યા પ્રોગ્રામ અમારો ને કે ચિમનભાઈ ના દરબારમાં બોલવા આવ્યા છીએ, અમારે પ્રફુલ દવે એવું કીધું. અરે મારી ખોપરી એલી ગઈ, ચિમનભાઈ નો દરબાર હશે કે ચિમનભાઈ ના દરબારમાં બોલવા આવ્યા છે? મુખ્યમંત્રી બરોબર છે, એને આપણે તો રાજા કહેવાય ગુજરાતમાં. મારો વારો આવ્યો એટલે મેં કીધું આદરણીય સીએમ સાહેબ મને માફ કરે, ચિમનભાઈ સાહેબ આપ તો મુખ્યમંત્રી છો, આજે સીએમ છો, કાલ પીએમ પણ થાવ, પણ મારે આપને એક પ્રશ્ન કરવો છે કે આપનો કોઈ દી દરબાર હોય? બે ભાંગલ ગરાસિયાના ઘર હોય અને ગામમાં બસ ઉભી રહે એટલે બિચારા કચ્છમાંથી આવતા હોય પૂછે કે ક્યાં જવું છે તો દરબારગઢમાં જવું છે. એટલે દરબારગઢ ઓલા ભાંગલ ગરાસિયાના બે ઘર બતાવે, ગોલફા વિયા જાવ, પડાલમાં નળિયા નથી ને ઈ દરબારગઢ છે. પણ ચિમન પટેલ નો કોઈ દરબારગઢ ન હોઈ શકે, આવું મેં મોઢો મોઢ કીધેલું એને. એકવાર મામા હું ગીરમાંથી પસાર થતો હતો, સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું, ક્યાં સુધી અંદર કપાતા આવશું? મેં એમનું હાથ પેઢીમાં કોઈ ખરાબ નથી કર્યું, એમના માટે હું કોઈ ખરાબ ઈચ્છ્યો નથી. ઉનેથી પસાર થતો હતો ન્યા રોકાણો, એમણે મને એમ કીધું કે એક ફોરેસ્ટ અધિકારી છે મને નડે છે. આપણે તો થોડું પેટમાં જાય ને એમ કે નડે છે એટલે આપણે તો હવે આપણે જોઈ લેશું એમ નહીં નડવા દીધું. સત્ય ઘટનાનો પ્રસંગ, આ પોલીસ ઓફિસરો બેઠા છે, આમાં કદાચ સીબીઆઈ હોય તો મને વાંધો નથી. બાપા તમને નડતા હોય તો પછી તો અમને નડે એમ કહેવાય ને, એટલે મેં કીધું આપણે જોઈ લેશું. સાહેબ ચારણોમાં કેટલા ખૂટલ હોય છે એની હું તમને વાત કરું છું. મિસ્ટર કિનકેડ, કર્નલ ટોડ અને રાસમાળામાં ફાર્બસે લખવું પડ્યું છે કે ચારણ જેવી દુનિયામાં કોઈ સત્યવક્તા કોમ નથી, અને ઈ જ્યાં જામીન ગતું કરે ત્યાં કોઈ દિવસ બીજું કઈ થાય નહીં, એ અંગ્રેજોને લખવું પડ્યું છે. ત્યાં અમને અમારો પીઠળની હાજરીમાં એક મારો અનુભવ કહેતો જાઉં છું. મને કે નડે છે તો એને આપણે હરખા કરતા જઈએ તો બબે ઘૂંટડીઓ મારી નીકળ્યા, ક્યાં છે તો આર્યો ફોરેસ્ટ અધિકારી પાછો હરિજન. અને મામા મેં રાતે માર્યો એને, હકીકત કહું છું, આ રેકોર્ડિંગ થાય છે, જજને ન બતાવતા ને જજે તો મને નિર્દોષ છોડ્યો છે, અમે પાછા તમે પ્રૂફ કરાવી દીધો. મેં માર્યો મામા, અને હું તો વીયો ગયો, એને ખબર નહોતી મેં હું કોણ છું, મેં એને શું કામ માર્યો, શું કારણે માર્યો કઈ નહીં. જેના કારણે માર્યો હતો ને એને મારા ઘરનું સરનામું, મારા ટેલિફોન નંબર ને મારી ગાડીના નંબર હાથે દઈ દીધો ભાઈઓ.
મારા ઘરના નંબર સુધી દઈ દીધું. જાડેજા સાહેબ સવારના પોરમાં આવ્યો, હું મારા બગીચાને પાણી પાતો હતો. મને કે બગીચો બહુ સરસ છે. મેં સાહેબ તમે અહીંયા હું કાપાયો, મારો બગીચો તો સારો જ છે. મને કે તમે ચાર દિવસ પહેલા ગીરમાં કઈ ધમાલ કરીને આવ્યા, તમે ધમાલ કરી હતી, પણ તમને કોને કીધું? તો કે કાના મધુડાએ કીધું. સાબાસ, ગીરનો ચારણ વાહ, કાનો મધુડો આમ ડાઢિયું રાખે છે. મારું સરનામું દીધું છે સાહેબ, એના હાટું હું બાજુ મારું સરનામું દીધું અને સરનામું દીધું જાડેજાને મારા સુધી પહોંચાડ્યો. અને છેલ્લે હરિજને મારે સમાધાન કર્યું ને કોર્ટમાં, મલિક સાહેબ નહીં થયા હતા. હવે અમારે તો છે ને ઓલા ગુનેગારની પાટલી ઉપર બેહવું પડે, એટલે હું તો ન્યા જઈને બેઠો. મલિક સાહેબે કીધું કે ગઢવી સાહેબ આપ આગળ આવો. એમાં ઓલો હરિજન હેરી ગયો. ઈ કે ન્યાયાધીશ સાહેબ પોતે એમ કે છે કે તમે આગળ આવો એટલે આપણો કેસ તો આને તરફી જાય છે. તે રિસેસમાં મને કે હવે આપણે શું કરવું? કઈ નઈ કાનાભાઈ, કે તમારે કરવાનું? મને કે નહીં તમે કરવું છે. એટલે કીધું કે તમને રાત્રે માર્યા હતા એ હકીકત છે? તો કે દાઢી વાળો એ માણસ હતો. તો કા, તો કે તમે કોના કહેવાથી માન્યું કે આ દાઢી વાળો હતો? તો કે કાનુભાઈ મધુડાના કહેવાથી ઈશ્વરદાન હતા. પણ તમે નથી ઓળખતા ને? તો કે ના. તો કે આમાં બેઠા એમાં કોઈ ઈશ્વરદાન ગઢવી છે? ન્યાયાધીશ સાહેબ પૂછ્યું. તો કે આમાં કોઈ નથી, બીજારો એ મારી પડખે થઈ ગયો હરિજન. સાહેબ 307, 506, 2 એટ્રોસિટી, આવા 8 ગુના મારી પર લાગેલા. સાહેબ આવા ગઢવીઓને માફ કરે માતાજી, આવા હુકામ અંદર અંદર ખુટલાય કરો છો કારણ વગરની. મેં કાના માતુડીની હાથ પેઢી મેં કોઈ દી ખરાબ નથી કર્યું, શું કામ આવું કર્યું છે ભગવાન જાણે. તો જીણ પેટ ધારી દીવ કાયા જોગ માયા જન્મતી જમતી સ